વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમારી જે વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે એપ્રિલ મહિનામાં, એમાં ધોરણનો વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર કેવું હશે, કેવા કેવા પ્રશ્નો પૂછાશે, અને સાથે સાથે તમને એ પણ જાણકારી મળશે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે. તો આ સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છીએ, તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો વાર્ષિક પરીક્ષામાં આપણા પેપરનો રહેશે સમય 3 કલાક અને કુલ ગુણ હશે 80. એના પછી આગળ વાત કરીએ તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. તો પ્રશ્નના હેતુલક્ષી, ટૂંક જવાબી પ્રશ્નો અને લાંબા પ્રશ્નો, કેટલા પ્રશ્નો પૂછાશે અને એના માર્ક્સ કેટલા રહેશે એની માહિતી આપેલી છે. એના પછી તમારા માટે ખૂબ જ અગત્યનું હોય કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે. તો જો તમને અહીંયા સંપૂર્ણ આપેલું છે, પહેલાં ચેપ્ટરમાંથી 1 માર્ક્સ, બીજામાંથી 2, ત્રીજામાંથી 4, ચોથામાંથી 3, પાંચમામાંથી 5, એના પછી છઠ્ઠામાંથી 6, સાતમામાંથી 9, તો સંપૂર્ણ અહીંયા તમને આપેલું છે. પણ તમારે આમાંથી તમારે જે વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે જે વધારે માર્ક્સવાળા ચેપ્ટર છે, જેમ કે તમને અહીંયા ટીક કરી દઉં, 21મું ચેપ્ટર છે કે જેમાંથી 9 માર્ક્સ, 19મામાંથી 8 માર્ક્સ, એના પછી 12મામાંથી 8 માર્ક્સ, એના પછી આગળ વાત કરીએ તો 7મામાંથી 9 માર્ક્સ, 6ઠ્ઠામાંથી 6 માર્ક્સ, 5મામાંથી 5 માર્ક્સ. તો આ ચેપ્ટર ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું રહેશે, જેથી કરીને તમને વધારે એમાં પ્રશ્નો આવડી શકે. કેમ કે આ જે વેટેજ છે એ વેટેજ પ્રમાણે તમારું પેપર નીકળતું હોય છે, એટલા માટે તમારા માટે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. તો આ રીતે તૈયારી જરૂર કરજો. એના પછી આગળ વાત કરીએ આપણે તો તમારું જે પ્રશ્નપત્ર હશે એ એમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો હશે એના વિશે માહિતી આપેલી છે. તો વિભાગે તમારો 16 માર્ક્સનો હશે, જેમાં તમારો જોડકા જોડો, ખરા છે કે ખોટા, એના પછી 1-2 શબ્દોમાં જવાબ, ખાલી જગ્યા અને વિકલ્પો. તો આ રીતે તમારું હશે વિભાગે. વિભાગ બીની અંદર કેવા પ્રશ્નો હશે, તો કે 3 પ્રશ્નો એવા હશે, 4 પ્રશ્નો, કે એમાં તમારે 35-50 શબ્દોમાં જવાબ લખવાનો, એના પછી વિધાન સમજાવો, કોઈ પણ આપેલી વ્યક્તિ વિશે 15-20 શબ્દોમાં લખો, ભૌગોલિક સ્થળ વિશે ઓળખ આપો, પારિભાષિક શબ્દોની સમજ આપો અને પરિસ્થિતિજન્ય સવાલ જવાબ વિચારીને લખો. એના પછી વાત કરીએ વિભાગ સી, તો વિભાગ સીની અંદર તમે જુઓ પ્રશ્ન નંબર 27-33 દરેકના 3 ગુણ હશે અને 34મો પ્રશ્ન હશે તફાવતના આધારે. તો 27-34 તમારે ટોટલ વિભાગ સી હશે 24 માર્ક્સ. એના પછી વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડી તમારો 20 માર્ક્સ હશે અને તમને એમાં એક પ્રશ્ન એવો છે, 39મો પ્રશ્ન, કે તમારે નકશો દોરવાનો રહેશે, એટલે કે નકશાની અંદર તમારે સ્થળો દર્શાવવાના રહેશે. તો આ રીતે છે તમારું આખું પ્રશ્નપત્રનું પરિરૂપ. એના પછી આગળ તમને અહીંયા બ્લુ પ્રિન્ટ આપેલી છે, તો આ બ્લુ પ્રિન્ટ તમે ધ્યાનથી જોજો કે કયા ચેપ્ટરમાંથી કેટલા કેટલા માર્ક્સના પ્રશ્નો નીકળશે એનું તમારે ધ્યાન અવલોકન કરવાનું છે. એના પછી આગળ વાત કરીએ તો તમને અહીંયા એક મોડલ પેપર આપેલું છે, આ મોડલ પેપરની પ્રેક્ટિસ જરૂર કરજો સામાજિક વિજ્ઞાનના, કે જેનાથી તમને એક સારો એવો આઈડિયા આવશે અને પ્રેક્ટિસ તમારે 3 કલાક બેસીને કરવાની રહેશે. તો એમાં જુઓ વિભાગ એમાં તમને જોડકા આપેલા છે 4, એના પછી ખરા ખોટા છે, એના પછી 1-2 શબ્દોમાં જવાબ, વિકલ્પો છે, એના પછી વિભાગ બી જો તમારો ચાલુ થઈ ગયો, તો વિભાગ બીમાં જે રીતે આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે તમને અહીંયા પ્રશ્નો પૂછેલા છે. એના પછી વિભાગ સી, તો વિભાગ સીની અંદર પણ તમે જોઈ શકો છો. પણ અહીંયા તમારે ધ્યાન એ લેવાનું છે કે તમે જે ચેપ્ટર કરેલા છે એમાંથી કેવા પ્રશ્નો પૂછાયેલા છે અને કેવા પૂછાઈ શકે એ તમારે જાતે ધારણા કરીને ચાલવાની રહેશે. અને આપણે વિષયને લગતા IMPના વિડીયો પણ મૂકીશું, એટલા માટે આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો ધોરણ સામાજિક વિજ્ઞાન વિશે, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિશે વાર્ષિક પરીક્ષા માટેનો IMP વિડીયો, જે તમને તમારી પરીક્ષામાં ખૂબ જ સારા એવા માર્ક્સ અપાવશે. તો આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને ફરીવાર રિક્વેસ્ટ છે કે લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. આની પહેલાં આપણે વિડીયો બનાવેલા છે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, તો આ વિડીયોને પણ જો તમે જોયા ન હોય અંગ્રેજી, તો તમારે જોવા માટે આ વિડીયોના નીચે તમને લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.